शिवाय हूँ हेतल पटेल ग्रोमर शाला परिवार तरफ थी आप सौ विद्यार्थियों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों अपने जोई रहा छे पाठ चार सत्याग्रह आश्रम कृतिनो भाग पांच। तो पाठना लेखक विनोबा भावे अने तेनो प्रकार छे आत्मकथा खंड। एक थी चार भागनी अंदर आपने लेखक परिचय अने विनोबा भावे ए नो गांधीजी प्रत्ये कई रीते आकर्षाय छे, तेओ तेमना आश्रम में आवे छे, त्या रहे छे अने तेना घणा बधा प्रसंगो पण आपणे एक थी चार भागनी अंदर जोई लीधा छे। छेल्ले विनोबा भावे कहे छे के गांधी बापू जो तेमनी बुद्धिपूर्वकनी कसोटी में सहेज पण ऊणा ઉતરત તો તેઓ તેમની પાસે ટકી શક્યા ન હોત, કારણ કે તેમના જીવનમાં એવા ઘણા મહાપુરુષો તેમણે જોયા હતા કે જેઓ પોતાને પૂર્ણ પુરુષ મુક્ત પુરુષ માનતા હતા, પરંતુ તેવા મહાપુરુષો પ્રત્યે ક્યારેય વિનોબાને આકર્ષણ થયું ન હતું। જે આકર્ષણ જેમને તેમને ગાંધીજી પ્રત્યે થયું, ગાંધીજી હંમેશા પોતાને અધૂરા માનતા હતા અને તેમના પ્રત્યે તેમને એક અનોખું આકર્ષણ થયું। આટલે સુધી આપણે ભાગ ચારમાં જોયું હતું। હવે આગળ કે હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો, એટલે કે તેઓ ગાંધી બાપુને મળે છે અને એમના પર મુગ્ધ થઈ જાય છે, એટલે કે એમનામાં તલ્લીન થઈ જાય છે। તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર, આંતરબાહ્ય એટલે કે આંતર અને બાહ્ય વર્તનમાં એક સમાનતા। વળી કર્મયુગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી, ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં। શું કહે છે આગળ કે કર્મયુગની દીક્ષા તો વિનોબાજીને બાપુ પાસેથી જ મળી, જે ગીતામાં પણ કહ્યું છે, પરંતુ તેનો અનુભવ સાક્ષાત્કાર એટલે જે એનો અનુભવ તેમણે બાપુ પાસેથી એમના બાપુના જીવનમાંથી મળ્યો। ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું। ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવે છે। સ્થિત પ્રજ્ઞા એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એ ખાસ યાદ રાખજો, જેની પ્રજ્ઞા જેની બુદ્ધિ સ્થિર છે તે। આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞા તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા એટલે જોયા। એટલે અહીં વિનોબાજી કહે છે કે ગીતામાં જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વર્ણવ્યા છે, એ સ્થિત પ્રજ્ઞા એ તેઓ ગાંધીજીને માને છે, અને એવા સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની નજીક પહોંચેલા જો કોઈ હોય તો એ ગાંધી બાપુ, અને તેમણે એમને સગી આંખે જોયા છે। 1970ની વાત છે, હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો, એટલે 1970 એ એક વર્ષ બાપુના આશ્રમમાં રહ્યા, કારણ કે આપણે અગાઉ જોયું કે 7 જૂન 1916ના દિવસે તેઓ પ્રથમવાર ગાંધીજીને મળવા ગયા અને ત્યાર પછી એક વર્ષ તેઓ એમની પાસે રહ્યા, તેમનું સારું એવું ઘડતર પણ થઈ ગયું અને ત્યારબાદ 1917માં એટલે કે એક વર્ષ પછી તેઓ ગાંધી બાપુ પાસે એક વર્ષની છુટ્ટી લઈને ગયા, એટલે એક વર્ષ માટે તેઓ એ આશ્રમની બહાર જતા રહ્યા। પહેલા વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો, એટલે કે પહેલાં તેમણે વાઈ એટલે કે એક સ્થળનું નામ છે ત્યાં રહીને એમણે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો એમણે વિચાર કર્યો। આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળારાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો। એક વર્ષની રજા લઈને સૌ પહેલાં તો એમણે અધ્યયનનું કામ શરૂ કર્યું અને તે મિત્રનું નામ એટલે કે ગોપાળારાવ, આ એક ગુણમાં પૂછાઈ શકે, આ નામ યાદ રાખજો। હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો। વાઈમાં મને એની ઉત્તમ તક મળી, ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આ જન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા। એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો સમય વધુ રોકાઈ ગયો,
आ प्रश्न बे गुण में पूछाई सके ए याद राखजो। अने आ नाम जे नारायण शास्त्री मराठे आ जन्म ब्रह्मचारी जेमनी पासेथी तेमणे वेदांत अने उपनिषदोनो अभ्यास कर्यो ए प्रश्न पण तैयार करी लेजो। आगळ त्यां मैं उपनिषदो गीता ब्रह्मसूत्र अने शांकर भाष्य मनुस्मृति पातंजल योग दर्शन आटला ग्रंथोनो अभ्यास कर्यो। अहीं उपनिषद एटले के ब्रह्म विद्यानु प्रतिपादन करतो ग्रंथ, गीता ब्रह्मसूत्र एटले जे वेदव्यासनो एक सूत्र ग्रंथ छे, शांकर भाष्य एटले के जे शंकराचार्य ए जे ब्रह्मसूत्र पर जे टीका करी छे ए टीका एनो एक एना ऊपर एक भाष्य रच्यू छे ए एटले के शांकर भाष्य। मनुस्मृति एटले के एक प्राचीन धर्मशास्त्र छे। पातंजल योग दर्शन एटले के जे ऋषि पतंजलि ऋषि छे एमना द्वारा रचायेल पातंजल योगशास्त्र आ बधा ग्रंथोनो एमणे ऊंडो अभ्यास कर्यो। तद उपरांत एटले के ते उपरांत न्यायसूत्र वैशेषिक सूत्र याज्ञवल्क स्मृति आ ग्रंथो वाँची गयो। एटले के आ ग्रंथो सिवाय तेमणे आगळ वैशेषिक सूत्र एटले के कणाद ऋषि द्वारा रचायेल एक स्वैशिक सूत्र, बीजू याज्ञवल्क स्मृति एटले के याज्ञवल्क ऋषि द्वारा रचायेल एक स्मृति ग्रंथ जेवा मोटा मोटा ग्रंथोनो पण तेमणे अभ्यास करी लीधो। पछी वधारे वाँचवानो मोह न रह्यो, थयुं के हवे हूँ जाते ज वधारे वाँची लईश। एटले के आ रीते एक वर्षनी रजा लईने तेमणे सौ पहेला तो एमणे વાઈમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો તેમના મિત્ર ગોપાળારાવની મદદ લઈને, અને એ પછી પણ એમણે ઘણા બધા મોટા ગ્રંથોનો અભ્યાસ કર્યો। આગળ બીજું કામ હતું તબિયત સુધારવાનું, કારણ કે એક વર્ષની રજા એમણે અધ્યયન અને તેમના તબિયતને સુધારવા માટે લીધી હતી, એટલે કે બીજું કામ તેમણે તબિયત સુધારવાનું શરૂ કર્યું। એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું, એ માટે તેમણે શરીર સુધારવા માટે તેમણે થોડું ચાલવાનું રાખ્યું, જે રોજનું 10-12 માઇલ તેઓ ચાલતા। પછી 6-8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું, શેર એટલે 500 ગ્રામ, એટલે કે રોજનું તેઓ 4-5 કિલો અનાજ દળવાનું શરૂ કર્યું। પછી 300 સૂર્ય નમસ્કાર શરૂ કર્યા, એનાથી આરોગ્ય સુધરી ગયું। એટલે આ રીતે એક વર્ષની રજા લઈને તેમણે અધ્યયન અને ગ્રંથોનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેમણે પોતાના શરીરને સુધારવાનું તેમણે આરોગ્ય સુધારવાનું પણ કામ કર્યું। આગળ આહાર પણ હું વિચાર કરીને લેતો હતો, આહાર એટલે ખોરાક। પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, એટલે કે આહાર સુધારવા માટે તેમણે પહેલાં 6 મહિના સુધી મીઠું ખાધું, પણ પછી તો તે છોડી દીધું, એટલે કે પછી તેમણે ખોરાકની અંદર મીઠું ખાવાનું પણ છોડી દીધું। મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું, એટલે કે તેમણે મસાલા ખાવાનું ન ખાવાનું પણ વ્રત લઈ લીધું। દૂધ શરૂ કર્યું, દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું। 1 મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યું, શક્તિ ઘટી ગઈ। એટલે શરૂઆતમાં એમણે આ રીતનો ખોરાક લીધો, મીઠું છોડી દીધું, પછી તો એમણે દૂધ પીવાનું પણ શરૂ કર્યું, કારણ કે દૂધ વિના પણ ચાલી શકતું ન હતું, ઘણા અખતરા કર્યા અને પછી એ સિદ્ધ થયું, એટલે એમણે આ રીતે ખોરાક લેવાનું શરૂ કર્યું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ બે ગુણમાં પૂછાઈ શકે કે બાપુ પાસેથી એક વર્ષની રજા લઈને તેમણે કેવો ખોરાક લેવાનું શરૂ કર્યું, તો એ ખાસ યાદ રાખજો। આગળ 1 મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યું, શક્તિ ઘટી ગઈ, એટલે કે 1 મહિનો તેમણે ફક્ત કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યો, તેનાથી તેમની શક્તિ ઘટવા લાગી, એટલે આહાર નક્કી કરી લીધો। એમને લાગ્યું કે એમનું શરીર એ થોડું એમ કે નબળું પડવા લાગે છે, એટલે એમણે તેમનો આહાર એ નક્કી કરી દીધો કે 1.5 શેર દૂધ એટલે કે 60 રૂપિયા ભાર, ભાખરી 2 એટલે કે રોજની 2 ભાખરી, 1.5 શેર દૂધ અને 4-5
કેળા અને એક લીંબુ આ રીતે એમનો રોજનો એ આહાર લેવાનું એમણે શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે જેટલું પણ સમજ્યા એ આપણે વાંચી લઈશું. હવે આગળનો પાઠ એ છેલ્લા ભાગમાં ભાગ 6 ની અંદર આપણે સમજીશું. ઓમ નમઃ શિવાય.